નમસ્કાર મિત્રો, ખાસ કરીને 2024ના ચોમાસાની વિદાય અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 2 ઓક્ટોબર 2024 અને બુધવારના રોજ સમય છે 5:00 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે કનુભાઈ ખુમાણનો ડેલો, દરબારગઢ. ગામ છે ઘોબા, તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી. જે મિત્રોને આ સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો આવતીકાલે ત્યાં પધારજો, ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે. હવે ખાસ વાત કરવાની છે 2024ના ચોમાસાની. આમ જોવા જઈએ તો 2024નું ચોમાસું છે તે લાંબુ હતું અને એ જ મુજબ લાંબુ ચાલ્યું છે, જેમાં પણ 25-30 સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ આવ્યો, આ રાઉન્ડને કારણે રાજ્યના અનેક વિસ્તારોને ફાયદો પણ થયો છે. જો કે 25-30 સપ્ટેમ્બરના વરસાદની અંદર અમુક જગ્યાએ નુકસાન પણ હશે, કેમ કે જે મિત્રોને પાથરા પડેલા હોય અથવા તો કપાસમાં ફ્લાવરિંગ કરી જવું છે, શાકભાજીમાં પણ આવા પ્રશ્નો થયા છે, એટલે અમુક જગ્યાએ નુકસાન પણ છે. પણ એકંદરે છેલ્લો વરસાદ સારો થયો છે, જેને કારણે આપણે રાજ્યની અંદર પાણીની વ્યવસ્થા છે એ સારી થઈ ગઈ છે. આ છેલ્લો રાઉન્ડ છે એ ગઈકાલે પૂર્ણ થઈ ગયો છે. આજથી મોટાભાગના વિસ્તારો છે એમાં વાતાવરણ ખુલ્લું થવા લાગ્યું છે. અને હવે આજથી જોવા જઈએ તો આવનારા 4-5 દિવસ સુધી જોવા જઈએ તો જનરલી જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં થોડા છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતાઓ છે. બાકી રાજ્યના તમામ વિસ્તારો છે એ ખુલ્લા જોવા મળશે. અને મહત્વની વાત એ છે કે 2024નું ચોમાસું છે એ આજે 1 ઓક્ટોબરથી હવે ધીમે ધીમે એની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. જો કે આજથી જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે એ શરૂઆત ધીમી ગતિએ ચાલવાની છે. એટલે જે આજથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે, જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌપ્રથમ ચોમાસાની શરૂઆત છે એ આપણે વલસાડ જિલ્લાથી થતી હોય છે અને છેલ્લે બનાસકાંઠા અને કચ્છના ભાગો સુધી ચોમાસું પહોંચતું હોય છે. પણ જ્યારે ચોમાસું રિટર્ન થાય ત્યારે પણ બનાસકાંઠાના ભાગો છે અને કચ્છના ભાગોમાંથી વિદાયની શરૂઆત થતી હોય છે. એ જ મુજબ બનાસકાંઠા હોય, કચ્છ હોય અને જે દ્વારકા જેવા વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિદાયની હવે ધીમે ધીમે શરૂઆત થઈ છે. અમે આપણે ઘણા સમયથી જણાવતા હતા કે હવામાન વિભાગે તો થોડા દિવસ પહેલા એટલે કે લગભગ 24 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી. પણ અમે આપને જણાવ્યું હતું કે અમારા અનુમાન મુજબ વરસાદનો એક રાઉન્ડ આવશે, ત્યાર પછી ચોમાસાની વિદાય થશે. એમાં હવે વરસાદનો એક રાઉન્ડ આવ્યો અને આજે 1 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. આ જે વિદાયની શરૂઆત છે જેને મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ કહેવામાં આવે છે, આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે આજે 1 ઓક્ટોબરથી ચાલુ થઈ છે અને આની અંદર ઘણો સમય લાગશે. એટલે જેમ જેમ ધીમે ધીમે ચોમાસાની વિદાય રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી થતી જશે એમ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા મંડાણીયા ઝાપટાઓ પણ જોવા મળશે. એટલે ખાસ કરીને આજથી લઈ અને 4-5 દિવસ દરમિયાન કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. પણ હા, એક ચોક્કસથી છે કે હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ પણ વધવા જઈ રહ્યું છે, તાપમાન પણ ઊંચું જશે અને આ ઊંચા તાપમાનને કારણે જે વિસ્તારો ઉપર ભેજ હશે એ વિસ્તારો ઉપર મંડાણીયા વરસાદ છે એ છૂટાછવાયા જોવા મળી શકે છે. અને એ મંડાણીયા વરસાદ છે એ પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ જેમાં ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ જેવા વિસ્તારો હોય અથવા તો પોરબંદરના અમુક વિસ્તારો છે અને દ્વારકાના ખંભાળિયા જેવા વિસ્તાર છે, આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મંડાણીયા વરસાદ છે એ થોડા દિવસની અંદર પડી શકે છે. અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ મંડાણીયા વરસાદ પડે તેવી શક્યતાઓ છે, કેમ કે ભેજ છે એ હજુ વધારે ભેજ જેને કહી શકાય એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર છે અને આ વિસ્તારનું તાપમાન પણ હવે 1-2 દિવસની અંદર ઉપર આવવાનું છે. એટલે ઊંચું તાપમાન અને ભેજને કારણે મંડાણીયા વરસાદ થાય. હવે બંગાળની ખાડી ગરમ સાગરમાંથી કોઈ સિસ્ટમ આવવાની નથી, એ છેલ્લી સિસ્ટમ હતી જે ગઈકાલે 30 તારીખે એ સિસ્ટમ પૂર્ણ થઈ ગઈ છે. એટલે છેલ્લી સિસ્ટમ પસાર થઈ ગઈ છે. હવે જે મંડાણીયા વરસાદ હોય એ વરસાદ બહુ લાંબો સમય ન હોય, એ જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં 1/2 કલાક, 1 કલાક કે 1.25 કલાક માટે હોય છે. અને એક જગ્યાએ હોય તો ત્યાંથી 2-5 કિલોમીટર આગળ ન હોય, એકદમ છૂટાછવાયા મંડાણીયા વરસાદ જેને આપણે કહીએ છીએ આવા વરસાદો કદાચ છૂટાછવાયા પડી શકે. બાકી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી અને 8 ઓક્ટોબરથી રાજ્યમાં ભૂર પવનની પણ શરૂઆત થઈ શકે છે. ભૂર પવન એટલે કે જે ઉત્તર પૂર્વના ખૂણાનો આવે, ઈશાન ખૂણાનો આવે, જેને આપણે ભૂર પવન કહીએ છીએ, એની શરૂઆત 7 અથવા તો 8 ઓક્ટોબરથી થઈ જશે. અને હવે આપણે જે કંઈ મગફળી કે જે આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય, મગફળી રાપરવાની હોય, આપણે જે ખરીફ પાકને કાઢવાનું હોય એ આપણે કાઢી શકીએ છીએ. જોકે દરેક ખેડૂતે પોતપોતાની રીતે નિર્ણય લેવાનો હોય, પણ મારું માનવું છે ત્યાં સુધી મંડાણીયા વરસાદ પડે એનાથી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. એટલે ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ કરવું હોય તો ગમે ત્યારે ખેડૂત ભાઈઓ છે એ કરી શકે છે, જેની નોંધ લેવાની છે. 8 ઓક્ટોબરથી ભૂર પવનની પણ શરૂઆત થાય તેવી અમે એક આશા રાખી રહ્યા છીએ, એક અમારું અનુમાન છે કે લગભગ 7-8 તારીખથી
ભૂતપૂર્વની શરૂઆત છે થઈ જશે. એટલે ખાસ કરીને હવે આપણા ચોમાસું પૂર્ણ થયું છે, આજથી 2024ના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે જે આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલશે એટલે નવરાત્રી પૂર્ણ થાય ત્યારબાદ સંપૂર્ણ ચોમાસું છે ગુજરાત ઉપરથી વિદાય લઈ લેશે તેવું એક અનુમાન છે અત્યારે આ વિડીયોની અંદર. એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે આપણે આવતીકાલે 2 ઓક્ટોબરના રોજ સાવરકુંડલાના ગોબા ગામની અંદર જે મિટિંગ છે આ મિટિંગની અંદર અવશ્ય પધારજો. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું. અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી આવજે આપશો. ધન્યવાદ.